નમસ્તે મિત્રો, મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડિયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહે. નમસ્તે મિત્રો, ધોરણ 5 ગણિત ગમ્મત, તેમાં એકમ છે બીજું, આકાર અને ખૂણા. તો તેમાં પ્રવૃત્તિ આવે છે દિવાસળીઓના કોયડા. તો આપણે આ દિવાસળીઓના કોયડા છે તે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે ઉકેલીએ. મિત્રો, તેમાં પહેલો કોયડો છે, 6 દિવાસળીઓની મદદથી 8 ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલાં આપણે એક ત્રિકોણ 3 દિવાસળીની મદદથી બનાવીએ આ રીતે. ત્યાર પછી એના ઉપર એક ઉલટો ત્રિકોણ બનાવીએ, 3 દિવાસળીઓ બીજી રાખીને. એટલે આ રીતનો આપણે બીજો ત્રિકોણ પણ બનાવીએ, એટલે આપણા બે ત્રિકોણ બનશે ઉપરા ઉપર, એટલે એમાંથી 8 ત્રિકોણ થઈ જશે. જો આ રીતે આપણે ગોઠવીએ એટલે આપણા 8 ત્રિકોણ તૈયાર થઈ જાય. તમે ગણજો એટલે 8 8 ત્રિકોણ તૈયાર છે આપણા. હવે આવે છે બીજી દિવાસળીઓનો કોયડો. તેમાં છે કે 8 દિવાસળીઓની મદદથી દર્શાવેલ માછલી બનાવો, ને હવે 3 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશા તરફની દેખાય. પહેલાં તો આપણે 8 દિવાસળી લઈએ અને આ રીતની માછલી તૈયાર કરી દઈએ. આપણી માછલી છે તે હવે તૈયાર, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાંથી કોઈ પણ 3 દિવાસળી લેવાની છે, એટલે આપણી માછલી છે ઉલટી દિશાની દેખાશે. આ એક લીધી આપણે, ત્યાર પછી આ બીજી લીધી દિવાસળી, ત્યાર પછી આ છેલ્લી અને ત્રીજી. તો જે માછલી હતી એના કરતાં વિરુદ્ધ દિશાની ઉલટી માછલી થઈ ગઈ છે બાળમિત્રો. તમે પણ ટ્રાય કરજો. હવે આવે છે ત્યાર પછી ત્રીજા નંબરની પઝલ. 10 દિવાસળીની મદદથી આકાર બનાવો કે 5 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે ઘરનો આકાર બની જાય. તો આપણે 2 દિવાસળીઓ ઉઠાવી લીધી છે બાળમિત્રો. હવે આ ત્રીજી દિવાસળી છે, અને આ નીચેની ચોથી, અને આ 5મી દિવાસળી. તમે પણ ટ્રાય કરજો એટલે આપણા જે કોયડા છે તે ઉકેલાઈ જશે. જો બાળમિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.